बोधि स्मित रुचिर पूर्णे दुवदन प्रफुल्ल जन्म छदस दृस शोभक्षियुगल कृपा परवार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहास रुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी आम अवतार शशिकांत भी बता तमें आम खसी जाओ जो બધાય વાલા ભક્તોને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, સદગુરુ સુકાનંદ સ્વામીનું આખ્યાન આપણી રોજિંદી દર શનિવારની કથામાં ચાલી રહ્યું છે। અત્યારે ઉત્સવની તૈયારી પણ ફૂલ ચાલે છે, એટલે એક બાજુ પર આખ્યાનને કથાઓ ચાલે છે, એક બાજુ પર સેવા ચાલે છે। ખરેખર અત્યારે જે ભક્તોની સેવા ચાલી રહી છે બહેનો દ્વારા પુરુષો દ્વારા, એ સેવાની અંદર હૃદયની અંદરથી કોઈને એવી પ્રાર્થના કરવી ના પડે કે અમારી ઉપર મહારાજ અને સંતો રાજી થાય, સહેજે મહારાજ અને સાધુ રાજી થાય એવી સેવા બધાય ભાઈઓ બહેનો યુવાનો બધાય કરી રહ્યા છે। ઘનશ્યામ મહારાજ બહુ ટૂંક સમયમાં આવશે અને મહારાજ જ્યારે આ સિંહાસનમાં બિરાજશે, જે હોલની અંદર આપણે આજ સુધી બેઠા છીએ એ હોલ કંઈક નવીન લાગશે। મહારાજ આવશે એટલે મહારાજ બધું નવીન લઈને આવે, ભગવાનમાં બધું જ નવું રહેલું છે, એવું કંઈક નવીન લાગશે। લોયાધામના આપણે એ હોલમાં બેસીશું ત્યારે સૌ પ્રથમ તો એ હોલમાં બેસવાનો અવસર આપણને ત્યારે પ્રાપ્ત થશે, એ હોલમાં હવે આપણે બેસવાનો વારો ત્યારે આવશે કે સૌ પ્રથમ જ્યારે ગુરુજી અહીંયા આગળ અમેરિકામાં પધારશે ત્યારે ગુરુજીની સ્વાગત સભા સૌથી પહેલાં એ હોલમાં થશે। ત્યારે હજુ તમને સ્ટેજની અંદરના દર્શન નહીં થાય, ઠાકોરજીના સિંહાસનના દર્શન નહીં થાય, ત્યારે હોલની નવું કાર્પેટિંગ ઝુમ્મર આદિક બધાનું ઉદ્ઘાટન ત્યારે ગુરુજીના હાથે કરીને ત્યારે આપણી પહેલી સ્વાગત સભા અહીં આગળ થશે। અને ત્યાર પછીથી 2 ઓગસ્ટે જ્યારે પ્રતિષ્ઠા થશે ત્યારે તમને મધ્ય સિંહાસનના પડદા ત્યારે ખુલશે અને ત્યારે એ સિંહાસનની અંદર રાજાધિરાજ ઘનશ્યામ મહારાજના દર્શન થશે। એટલે 2 અલૌકિક લાભ આવે વહેલો વહેલો આ જૂન મહિનો ચાલ્યો અને જુલાઈ મહિનો આવ્યો, પણ સેવા કરવા માટે થોડા થોડા વહેલા આવો હા બધાય। શનિવાર અત્યારે એવું બધા કમર બાંધીને નક્કી કરો કે શનિવાર છે ને રવિવાર છે એટલે સવારના 10 વાગે મંદિર પહોંચી જાઓ, શુક્રવાર રાત્રે 2 વાગે પ્રેક્ટિસ કરીને ગયા હોય મહેનત કરીને ગયા હોય એટલે શનિવાર 10 વાગે નહીં તો 11 વાગે, 11 નહીં તો 12 છેલ્લામાં છેલ્લા, પણ 12 વાગે મંદિરે પહોંચો અને સેવા આમના 2 દિવસ તો બધા તંતોડ શનિ રવિ કરો। 5 વીકેન્ડ છે, 5મા વીકેન્ડે તો અહીંયા આગળ ગુરુજી આવી જશે અને પછીના વીકેન્ડ પછીના વીકડેઝમાં તો આપણો ઉત્સવ શરૂ થઈ જશે, ત્યાં સુધી સેવાનો અવસર છે, અત્યાર કરી લો। બહુ સેવાઓ છે ઘરેથી, છે ને દાતરડા લઈને આવવા અહીં આગળ, પછી પેલી ખંપાળી લઈને આવવું અહીં, જો આ બાજુનું આખું મેદાન સાફ કરવું છે, આ બાજુ પાછળ છે ને
આવતા સેટરડે એવું જ કરું છું, મારે આ કથાને ટાઈમમાં જ લઈ જવા જ બધાને, કથા જ નહીં શ્રમ યજ્ઞ જ આવતા સેટરડે એવું કરવું છે. ઘેરથી સાધનો લઈને આવજો, અમે સંતોએ બધાની ભેગા હા ઘાસ કાઢવું આ કરવું બધાની અંદર. ચાલો સદગુરુ સુકાનંદ સ્વામીનું આખ્યાન થોડું સાંભળીએ. આપણે જે દર વખતે કડીઓ ગાઈએ છીએ, કડીઓને ગાશું ત્યાર પછી સ્વામીના જીવનની અંદર આપણે આગળ વધશું. ગુણ આવ્યા હોય આપનામાં, ગુણ આવ્યા હોય આપનામાં, તોય તે પાર કાચે ભરે ના, તોય તે પાર કાચે ભરે ના. પેલા ગુણ તે છે, તેનાથી આપનો શોભે છે, તેનાથી આપનો શોભે છે. માટે અહમ ન ધરવું અંગે, માટે અહમ ન ધરવું અંગે, સંગે દિન તામા દયાળુ છે રાજી, કરતા રહેવો હમેશ હાજી હાજી, કરતા રહેવો હમેશ હાજી હાજી. માટે જીવનો સત્સંગ જીવનો સત્સંગ કરવો, મોટપ માટે ન કરવો બખેડો, મોટપ માટે ન કરવો બખેડો. આ લોકની મોટપને મેલી, આ લોકની મોટપને મેલી, મોટપ જાલી લેવી, ગામની મોટપ જાલી લેવી, ગામની મોટપ જાલી લેવી. વાલા ભક્તો, સદગુરુ સુકાનંદ સ્વામીના આખ્યાનમાં આપણે ગયા શનિવારની કથામાં એવું સાંભળ્યું કે શ્રીહરિએ કહ્યું સભાજનોને જાણવા સુખદેવજી સુક મુનિને, જેને સુખદેવજીના દર્શન કરવા હોય એને સુકાનંદ સ્વામીના દર્શન કરી લેવા, આવું શ્રીજી મહારાજે સ્વયં સભામાં કીધું. શ્રીજી મહારાજે વચનામૃત ગ્રંથ સ્વયં સુકાનંદ સ્વામીને ભણાવ્યો છે. કોઈ પણ શાસ્ત્રને ભણાવવું પડે છે. શ્રીમદ સત્સંગી જીવન ફક્ત વાંચવાથી નથી આવડતું, એનો પણ અભ્યાસ કરાવતા હોય છે. વચનામૃતને પણ ભણાવવું પડે છે. જેવી રીતે સ્કૂલની અંદર એક વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય એવી રીતે શાસ્ત્રોનો જ્યારે કોઈ મોટા અનુભવી સત્પુરુષ પાસે જીવ અભ્યાસ કરે ત્યારે એને શાસ્ત્રોના રહસ્યો ઉકલે છે. નહીં તો જાતે કોઈ શાસ્ત્ર વાંચે કે જાતે કોઈ પુસ્તક વાંચે તો જેવું પોતે વિચારતો હોય એવું ફિટ કરી લે. મહારાજની ઈચ્છા કંઈક ઓર હોય અને થઈ જાય કંઈક ઓર. જેવી રીતે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે મંદિરની અંદર આવો ત્યારે આ રીતે વર્તવું, બહાર નીકળ્યા પછી પોતપોતાની રીતે વર્તવું, એટલે બહાર નીકળ્યા પછી જે ફાવે કરવાનું, પણ એટલું વાંચે એટલે એની અંદરથી પોતાને જેવું ફાવે એવું ગ્રહણ કરી લે. ભગવાનને ધરાવવાથી બધી વસ્તુ નિર્ગુણ ભાવને પામે છે. આટલું વાંચ્યું એટલે ભગવાનને કોઈ દારૂ પીવડાવીને પીવે તો નિર્ગુણ ભાવ થઈ જાય, કોઈ ભગવાનને ચા ધરાવીને પીવે તો નિર્ગુણ ભાવન પામી જાય, કોઈ ભગવાનને તમાકુની પડીકી ધરાવે તો નિર્ગુણ ભાવને પામી જાય. એટલે શાસ્ત્રના અર્થ પણ સત્પુરુષ થકી સમજવા પડે છે. આગળ એક ઘટના એવી ઘટે છે, શ્રીજી મહારાજે આ પૃથ્વી પર અનેક
ભક્તોને પોતાના લાળ લડાવ્યા, સંતોને પણ લાળ લડાવ્યા. અહીંયા આગળથી માળાઓ આપણી ક્યાં ગઈ? ઓલી ટોપલી લઈને ફરી લો તો આમ આમ મોકલો તો આમ જ્યાં સુધી થાય ત્યાં સુધી. થોડી ભાઈ સ્ટોર વિભાગમાંથી માળા કાઢી દેજો જાજી, અહીં અમારી ભેગા બેહો ત્યારે જ ફરશે. એક જપ્યું રાખવું, બસ જપ્યું હોય એને વાંધો નહીં, જપ્યાવાળાને રાખો. જપ્યું હોય એને વાંધો નહીં, જપ્યું જેના હાથમાં હોય નો પ્રોબ્લેમ, જપ્યું ન હોય બધા માળા લઈ લો. માળા વિનાની એક પણ સભા જ આવી ના જોઈએ. હાર્દિક ભગત તમારો નિયમ, માળા બધાને આપી દેવાની આજથી. હા, જ્યાં સુધી તમારું લોયા ધામમાં આવવું રહે ને ત્યાં સુધી, દેહ પડે ત્યાં સુધીનો, માળા બધાના હાથમાં થઈ જવી જોઈએ. તમારી જવાબદારી. હા, ગમે ત્યાંથી ભેગી કરતો, સ્ટોરમાં બહુ છે, એટલી બધી માળાઓ છે, આના ક્યારે ફેરવે બિચારા, એને ક્યારે ટાઈમ મળે, અહીં આવે ત્યારે મળે, એમાં આપણે સુવિધા આપીએ નહીં તો કેવી રીતે ફેરવે? કેમ અરુણ ભાઈ? એટલે માળા અહીં આગળ આપી દેવી દરેકને હાથમાં, અને જપ્યું આપવું. હા, જીવને તો એવું છે, ગુણાદિતાનંદ સ્વામી કે લોઠાએ ભગવાન ભજાવાના છે, સમજાય ને, પરાને ભગવાન ભજાવાના છે. એનો અર્થ હું એવું નથી કહેતો કે માળા લઈને તમે નથી બેસતા એટલે કંઈક, માળા લઈને ના બેસતા હો તો એ સોમેણ સોમેણ મનમાં થતું જ હોય, કરતા જ હોય બધા ભક્તો. પણ આ જપ્યું છે, આ માળા, એ શું છે? આપણને અનુસંધાન અપાવે, જેટલી વાર બોલાયું એટલી વાર આમ તમે આમ હાથ હડો ને એટલે યાદ આવે સ્વામિનારાયણ બોલવાનું છે, એટલે સ્મૃતિ થાય. મહારાજ, આ પૃથ્વી પર બહુ ભક્તો સંતોને લાળ લડાવ્યા, અને લાળ લડાવ્યાના અંતે શ્રીજી મહારાજે નક્કી કર્યું કે મારે હવે મારા ધામને વિશે પરત જવું છે. એક વસ્તુ બહુ નક્કી છે કે ભગવાનનું આ પૃથ્વી ઉપર આવવું કે જવું એવું હોતું નથી. ભગવાનનું તો ફક્ત અમુક સમય દરમિયાન મનુષ્ય આકારે દેખાવું, અને અમુક સમય પછી મનુષ્ય આકારે અદૃશ્ય થઈ જવું, બસ આટલું જ હોય છે. એ તો છે જ, પણ આપણને એવું લાગે છે કે ભગવાન અક્ષરધામમાંથી આવ્યા અને 1886માં પાછા જતા રહ્યા, એની લીલા છે. ભગવાનના મહાપુરુષો આ પૃથ્વી ઉપર આવે છે ને જાય છે એવું નથી. આપણે કહીએ ગોપાળાનંદ સ્વામી ધામમાંથી પૃથ્વી પર આવ્યા એવું અમે પણ કથાવાર્તા દરમિયાન અનેક વખત સંતો બોલતા હોઈએ, પરંતુ સત્ય હકીકત એ છે કે ગોપાળાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી ધામમાંથી અહીં આવતા નથી, ધામમાં રહ્યા થકા અહીં દેખાય છે. એ મુક્તો ક્યારેય પણ ભગવાનની સેવાનો ત્યાગ કરી જ નથી શકતા. અક્ષરધામમાં જેમ આપણે તમે અત્યારે આ સભાને સન્મુખ કેમ બેઠા છો, મહારાજ અને હું અહીં કથા કરું મારી સામે બેઠા છો ને, એમ અક્ષરધામના મુક્તો ભગવાનની સન્મુખ સતત બેઠા છે, અને ત્યાં બેઠા થકાંય પૃથ્વી ઉપર દેખાય છે, એટલે એનું આવવું જવું નથી. શ્રીજી મહારાજની તિરોધન લીલા, આપણે એવું નથી કહેતા કે મહારાજ જતા રહ્યા, પણ મહારાજની તિરોધન લીલા છે. તિરોધાન લીલા એટલે શ્રીજી મહારાજે મનુષ્ય આકાર જે અહીં આગળ હતો એ મનુષ્ય આકારને દેખાડવાનું બંધ કર્યું, એને તિરોધાન લીલા કહેવાય. શ્રીજી મહારાજની તિરોધાન લીલાના દર્શન કરવાની મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાદિતાનંદ સ્વામી, બધાય મોટા મોટા સંતોને, સુકાનંદ સ્વામી, આ બધાને દર્શન કરવાની ઈચ્છા હતી. તિરોધાન લીલા એટલે બહુ કરુણ લીલા છે, જેનું વર્ણન કરવું અને વર્ણન સાંભળવું બે ભગવાનના ભક્તો માટે, કરવા અને સાંભળવાવાળા માટે બહુ કઠણ હોય છે. પરંતુ શ્રીજી મહારાજ કેવી રીતે આ પાર્થિવ દેહનો ત્યાગ કરે છે એવી એક લીલા જોવાનો તમામ સદગુરુઓને સંકલ્પ હતો. એટલે તો બ્રહ્માનંદ સ્વામીને મહારાજ જૂનાગઢનું મંદિર બાંધવા મોકલે છે ત્યારે સ્વામીને જવાની ઈચ્છા નથી, કારણ કે સ્વામીને ખબર હતી કે હું જઈશ એટલે આ કપટ કરીને જશે. કારણ કે બ્રહ્માનંદ સ્વામીએ તો મહારાજ બીમાર થાય ઘડીક હાજા થાય, બીમાર થાય હાજા થાય, મહિનો બીમાર થાય પાછા હાજા થાય, એટલે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને ચેલેન્જ આપી દીધી કે મહારાજ જો તમારે જે કરવું હોય કરો, પણ હું જ્યાં સુધી તમારી સામે આ ગઢપુરમાં હોઈશ ત્યાં સુધી તમારી તાકાત નથી કે તમે આ પૃથ્વી લોક છોડીને મનુષ્ય આકારનો ત્યાગ કરીને અહીંથી જતા રહો, જ્યાં જાઓ જ્યાં ગયા હો ત્યાંથી પકડીને પાછો લાવો. એટલે મહારાજ કે આના હાથમાંથી છૂટવું જ પડશે, એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢ મોકલી દીધા હતા. અને પછી મહારાજે તિરોધાન લીલા કરી, તિરોધાન લીલા કરી બધા એ સંતો ભક્તો અતિ શોકમાં ડૂબેલા છે, સુકાનંદ સ્વામી પણ શોકમાં ડૂબેલા છે.
આખા ગઢપુરની અંદર દાદાના દરબારની અંદર જાણે સુનકાર વ્યાપી ગયો છે. કોઈને ખાવું ગમતું નથી, કોઈને બોલવું ગમતું નથી, કોઈને જીવવું ગમતું નથી, એવી લીલાઓ થઈ છે. અને એ તિરોધાન લીલા વખતનો પ્રસંગ સુકાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની દેહોત્સર્ગ લીલા એવો ખરડો લખ્યો છે સ્વામીએ. ખરડો એટલે કે કંઈક લખ્યું હોય, જે કોઈ લખાણ કર્યું હોય, એવા 5, 10, 25 પ્રસંગો એને ખરડા કહેવાય. સુકાનંદ સ્વામી એવો ખરડો મહારાજની અંતરધ્યાન લીલાનો લખ્યો છે. એમાં સુકાનંદ સ્વામી એક ખરડો એવો લખ્યો કે જ્યારે શ્રીજી મહારાજે ધામમાં જવાનો સંકલ્પ કર્યો ને, ત્યારે સચ્ચિદાનંદ સ્વામી પ્રેમની મૂર્તિ, જે સચ્ચિદાનંદ સ્વામી એવા હતા કે જેને શ્રીજી મહારાજનો વિયોગ થાય તો રૂવાડે રૂવાડે લોહીના ટસ્યા આવતા, રૂવાડે રૂવાડે લોહીના બૂંદ આવી જાય, આવા હતા. આપણો વિચારો હેત કેવું છે આપણું. આપણને તો 5-10 મિનિટ કાંઈ કીર્તન ગાતા હોય ને, ધૂન થતી હોય ને, થોડી વાર કથા કાંઈક સાંભળીએ બળવારી તો હેત વધી જાય, અને પાછું જો થોડા દી ભૂલાય તો હેત ઘટી જાય. પણ સચ્ચિદાનંદ સ્વામીને એવું હેત કે મહારાજની મૂર્તિ જો ભૂલાય તો રૂવાડે રૂવાડે લોહીના ટસ્યા આવે. એ સચ્ચિદાનંદ સ્વામીને ખબર પડી કે મહારાજ આવે અહીંથી અક્ષરધામમાં સીધાવાના છે, એટલે સચ્ચિદાનંદ સ્વામી મહારાજના જતા પહેલાં પોતાનો પાર્થિવ દેહ, એને સ્વામીએ આખો પાર્થિવ દેહને ચૂથી નાખ્યો, નાળીઓ તોડી નાખી, હાડકાઓ ચૂથી નાખ્યા, અને સ્વામી ધામમાં જતા રહ્યા. અને ધામમાં મહારાજના જતા પહેલાં સિંહાસનની નીચે જઈને બેસી ગયા મહારાજના. ધામની અંદર સામે બેહે તો મહારાજ જોઈ જાય, પાછા મોકલે, એટલે સિંહાસનની નીચે કે મહારાજ જોવે નહીં તો ભગવાનથી કંઈ છુપું રહે. મહારાજ કે અક્ષરધામમાં કોઈક ચોર પહેરી ગયો છે કે અત્યારે કયો ચોર છે, કે અક્ષરધામમાં કોણ ચોર આવ્યો છે, કે અચાનક અમને પૂછ્યા વિના કોણ અહીં ઘૂસી ગયો છે. કેટલા સમર્થ એ સદગુરુઓ હશે કે જે આ શરીરનો ત્યાગ, સ્વતંત્ર થકા ત્યાગ કરીને શ્રીજી મહારાજના જતા પહેલાં, કારણ કે સચ્ચિદાનંદ સ્વામીથી મહારાજનો વિયોગ જીરવા એવું નહોતું. તમે વિચારો, જેને શ્રીજી મહારાજ ભૂલાય તો રૂવાડે રૂવાડે લોહીના ટસ્યા આવે, એ પુરુષને આ પૃથ્વી ઉપર મહારાજ દેખાય જ નહીં, કેવી રીતે જીવે? માછલાને તમે પાણીની બહાર કાઢી લો તો માછલું કેવી રીતે જીવે? આપણે તો દેડકા જેવા ભગતો, પાણીમાંય લેર, જમીન ઉપરે, પણ માછલાને પાણીથી બહાર કાઢો જ જીવે. અને આપણે બે જગ્યાએ જીવીએ, અહીંયા આગળ મંદિર આવીએ, સંતો ભેગા આવીએ, કથા વાર્તામાં આવીએ, ધૂન કીર્તનમાં, તો ન્યાય જામી જઈએ. અને ક્યાંક જો બહાર ગયા હોય, વ્યવહારની પાર્ટીઓમાં ગયા હોય, તો ન્યાય જામી જઈએ. અહીં નૃત્ય કરે કરતાલ લઈને, અને પાર્ટીમાં જાય તો ન્યાય નૃત્ય કરે. બે નૃત્યમાં ફેર હોય થોડો ઘણો, પણ આપણે દેડકા જેવા ભગતો છીએ. જોકે આપણા લોયા ધામની અંદર બહુ પાકા ભક્તો છે, કારણ કે અમને ખબર છે કેટલી જગ્યાએ. આજે જો મિનેશ ભગત છે આપણા, ગયા છે અત્યારે, એના મામાના દીકરીનું સ્વીટ 16 છે, ગયા છે, પણ મન અહીં આગળ લો. વેદાંતને જવાનું તો હશે જ, હે, પણ અહીં તબલા વગાડવા બેઠો છે. બોલો, તાળી જ પાડો આટલા છોકરાને વ્યવહારની. તો એ મિનેશ ભગત ગયા તોય મને શું કહીને કે સ્વામી જવું નથી, પણ શું કરવું, કે આ બધા વ્યવહારો એવા છે ને, એટલે હું રાત્રે 9 વાગે તો પાછો આવીશ સેવા કરવા મંદિરે. એના પરથી ખબર પડે કે એનું ખેંચાણ અહીં છે. એવા એક નથી, એવા લગભગ લાગટ છે, 90% અહીં એવા છે કે જેને શનિવારની સભા છોડવાની થાય કે અત્યારે સેવા ચાલે છે ને મંદિર છોડવાનું થાય, તો એવા ભાઈઓ બહેનો છે કે જેને એ બાજુ જવાનું થાય તો મોત જેવું આકરું લાગે છે. એવું યાદ રાખો કે જેને આવું લાગે છે એની ઉપર ભગવાનની બહુ મોટી કૃપા છે, બહુ મોટી કૃપા છે. વ્યવહારમાં હારો કોઈને થાક લાગતો જ નથી, મંદિર આવતા થાક લાગે, ગયા શનિવાર તો ગયા હતા, પાછું આ શનિવાર, હમણાં તો આ કર્યું હતું, ફરી પાછું ધૂન, હજુ હમણાં તો 1.5 કલાકની પૂરી થઈ, ફરી પાછી આવું થાય. સારું, વ્યવહારમાં કોઈને થાક જ નહીં. બોલો, કેટલી કંકોત્રી છે, હાલો ઉપડો, ક્યાં જવાનું છે, આના બેબી શાવરમાં, નામાં, આમાં, આમાં, કોઈને થાક નથી લાગતો. અને સત્સંગની અંદર જીવ થાકી જાય છે. પણ આજે લોયા ધામના પરિવારના ભક્તો બહુ તમે ભાગશાળી છો કે કથા વાર્તા સાંભળી સાંભળીને તમારા હૃદયમાં એવી ગાંઠ પડી ગઈ છે કે ભગવાન અને ભગવાન સ્વામિનારાયણના સાધુના સત્સંગથી પ્રધાન કાંઈ નહીં, એના કારણે તમને થાક લાગે છે.
વ્યવહારમાં થાક એટલે લાગે છે, નહીં તો નથી લાગતો. જગતને જુઓ તો ખરા, જગતમાં ક્યાંય કોઈને થાક લાગે છે વ્યવહારમાં? સચ્ચિદાનંદ સ્વામી સિંહાસન નીચે છે, મહારાજ કે પાછા જાઓ. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ મારું શરીર હારું નથી, નીચે શરીરની નાડીઓ તોડીને આવ્યો છું, બધું આમ લોચાવાળ દીધેલા આખા. કોઈનું શરીર આમ પેલા ડૉક્ટરોએ ઓપરેશન કર્યું અને ચૂથઈ ગયું હોય, પછી એ શરીરને કોઈનું એક્સિડન્ટ થયો અને બધું ચૂથઈ ગયું હોય અને એને હાંધવાનું હોય, કેવું થાય? મહારાજ કે જેવું શરીર હોય એમાં પાછા જાઓ, નહીં તો 1000 વર્ષ તમને રાખીશ પૃથ્વી પર. સચ્ચિદાનંદ સ્વામી ગભરાઈ ગયા અને સ્વામી નીચે આવ્યા. શરીર તો આખું ભાંગીને ભૂગો કરી નાખેલું છે, આ યોગની પ્રક્રિયા છે. તમને એમ થાય કે ભૂગો કેવી રીતે કરી દીધું હશે, એ યોગની પ્રક્રિયા છે. નાડીઓ તોડીને છીન ભીન કરી નાખેલું. એટલે જ સ્વામી કરીને ગયેલા કે એમને ખબર હતી મહારાજ આજ્ઞા કરશે તું પાછો જા, એટલે શરીર જો આવું હોય તો મહારાજ ના પાડે, તોય મહારાજ કે ના જાઓ, અને મહારાજે મોકલ્યા સ્વામીને પાછી. એ લીલા સુકાનંદ સ્વામીએ પોતાના આ દેહોત્સર્ગ લીલાનો ખરડો છે એમાં લખી છે. બીજી સ્વામીએ એક બહુ સરસ લીલા લખી છે કે સ્વામીને તો વિયોગ હતો જ, પણ ભગુજી જે શ્રીજી મહારાજના હજુરી સેવક હતા એ ભગુજીને પણ મહારાજનો જબરો વિયોગ હતો. એટલે ભગુજી ઘડીક લીમતરુ નીચે જાય, ઘડીક અક્ષર ઓરડે જાય, ઘડીક દાદાના દરબારમાં ઉગમના ઓરડે જાય. આ તો વાલા ભક્તો જેને આ વિયોગને અનુભવ્યો હોય ને એને ખબર પડે. આ જગતના જીવો સ્ત્રીના વિયોગને અનુભવે છે, જગતના જીવો પુરુષના વિયોગને અનુભવે છે, પુત્ર અને પુત્રીના વિયોગોને અનુભવે છે, રૂપિયાના વિયોગને, બંગલાના વિયોગને, ગાડીઓના વિયોગને અનુભવે છે, પણ પુરુષોત્તમના વિયોગને જે દિવસે અનુભવે ત્યારે જ આત્મા જાગ્યો કહેવાય. આપણને ક્યારેય પણ રાત્રે અડધી રાત્રે ઉઠીને કોઈ દિવસ આમ આંખમાંથી આંસુડા પડી ગયા, ખારું આટલું જીવન વીતી ગયું હજુ મહારાજ ભેટતા નથી, હજુ મહારાજ આપણને વાત કરતા નથી, આવું ક્યારેય ઊંઘ ઉડી જાય એવું થયું? કે ચાલો એક દિવસ આપણો મહારાજના વિયોગમાં ઓસીકું તો ના પલળે પણ આપણા આપણા રૂમાલનો એક છેડો પલળ્યો હોય આવું આપણે થયું છે? એ જો થયું હોય તો એને પુરુષોત્તમના વિયોગ થોડોક જાગ્યો કહેવાય, ક્ષણિક ક્ષણિક. ભગવાનના વિયોગમાં જીવવું એ ભગવાનનો યોગ છે, એ ભગવાનનો સતત યોગ છે, કારણ કે ભગવાન સતત યાદ આવે. ભગુજી સતત શ્રીજી મહારાજને ખોડે છે કારણ કે ભગુજીને મહારાજ અનેક અનેક વખત આજ્ઞા કરતા એ હોંકારા સંભળાય. પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે ને, નવલ સ્નેહી નાથ જે જે રે પ્રેમી જનના છો પ્રાણ પ્રેમી જનના છો પ્રાણ વાલા સાંભળજો વિનતી. પ્રેમાનંદ સ્વામીનું આ કીર્તન છે. તમે કરી જે આ સમે, તમે કરી જે આ સમે જીરે એવી ન કરે કોઈ નાથ, એવી ન કરે કોઈ નાથ પડતા મેલ્યા આબથી. કોઈ વ્યક્તિને આકાશમાં ચડાવવામાં આવે અને આકાશમાં લઈ જઈને એને છૂટો મૂકી દેવામાં આવે એની કેવી દશા થાય? જેને ભગવાનમાં દોરડું જોડ્યું હોય એને જ્યારે ભગવાનનો વિયોગ થાય ને ત્યારે આભમાંથી એનો જેને દોરડા છોડી નાખી દીધો હોય ને આવું થાય. અને આવું જ્યારે થાય ત્યારે જ સમજવું કે મને હવે ભગવાન સાથેનું કનેક્શન થયું છે. આપણે એવો ભગવાનનો યોગ અને વિયોગ કરવા માટે આ સત્સંગ કરીએ છીએ અને એમનેમ નહીં થાય. હું ઘણી વખત કહું છું ભગવાનને બહુ દૂર ના સમજશો કે ભગવાન બહુ દૂર છે, ભગવાનની સાથે ઘરેલું સંબંધ કરો. ઘરેલું સંબંધ, ઘરેલું સંબંધ એટલે જેવું તમારે ફેમિલી રિલેશન છે, જેવું તમારે એકાબીજા પતિ પત્ની દીકરા દીકરીઓને જેવું એટેચમેન્ટ છે. શ્રીજી મહારાજ એ મારા સ્નેહી છે, મારા સંબંધી છે, એવું એની સાથે રિલેશન રાખો. એની સાથે એવા રિલેશનથી જ વાત કરો, એની સાથે એના રિલેશનથી જ વર્તો, એની સાથે એવા રિલેશનથી જ રહો. જેમ કે અમે સંતો હોઈએ એમાં મોટે ભાગે અમારી અંદર એક બે ભાવો મુખ્ય હોય. એક દાસ ભાવ, કે હું ભગવાનનો દાસ છું. વાસ્તવિક અમે ભગવાનની રાણી છીએ. તો જેવી રીતે કોઈ પત્ની પોતાના પતિ સાથે વર્તે છે એમ સાધુ છે એ પુરુષોત્તમ નારાયણની પત્ની છે. અમે અમારું પુરુષત્વ નથી રાખેલું, અમે સ્ત્રીત્વ સ્વીકાર્યું છે અને પુરુષોત્તમ નારાયણની રાણી થયા છીએ. અમારે પુરુષોત્તમની સાથે એમ જ વર્તવાનું છે કે અમે એની સ્ત્રી છીએ, રાણી છીએ. અને એવી રીતે જ્યારે વર્તે તો
હું ત્યાગી થયો હોઉં તો મને પુરુષોત્તમ નારાયણનું સુખ વાસ્તવિક આવે કે પુરુષોત્તમ નારાયણ શું છે. જ્યાં સુધી આપણે આપણી જાતને ભૂલીએ નહીં, જ્યાં સુધી આપણે આપણા બીજા સંબંધોને ભૂલીએ નહીં, અને જ્યાં સુધી પુરુષોત્તમનો સંબંધ આપણો જબરો ના થાય ત્યાં સુધી પુરુષોત્તમની મૂર્તિનું સુખ ના આવે. માટે વાલા ભક્તો, પુરુષોત્તમ નારાયણ સાથે સંબંધ કરો, કોઈ સંબંધ કરો એની સાથે, જે સંબંધથી તમને હેત થાય એવો સંબંધ કરો. તમને એમ થાય મોટા રાજાધિરાજ અને હું આવું રાંક છું એવો સંબંધ કરો, હેત થાય છે તો એવું કરો. તમને એમ થાય કે ઓ મારા તો મારા દીકરા છે તો એવું હેત કરો. તમને એમ થાય કે મારા તો મારા મા બાપ છે તો એવું હેત કરો. તમને એમ થાય કે મારા જ સ્ત્રી ભક્ત હોય તો એને એમ થાય મારા તો મારી સહેલી છે, બેનપણી છે તો એવું હેત કરો. તમને એમ થાય કે આ તો મારી દીકરી છે તો એવું હેત કરો. જે ભાવથી તમે ભગવાનને જોડાશો, પુત્ર પુત્રી કે પત્ની કે પતિ, એ જે સંબંધ આ લોકમાં છે એ સંબંધને ડાયવર્ટ કરો પુરુષોત્તમમાં, એ નિર્ગુણ ભાવને પામશે. એક દિવસ તમને પુરુષોત્તમની અંદર એવું હેત કરાવશે કે જેવું હેત દેહના સંબંધીમાં સહેજે થાય છે ને એવું હેત એમાં સહેજે થશે. અને એવું હેત કરવા માટે આપણો જન્મ છે. આ જન્મે કરીએ, કરોડ જન્મે કરીએ, પણ હેત એક આ મહારાજમાં કરવાનું છે, બીજેથી દોરડા તોડવાના છે. ભગુજી દોડતા દોડતા અક્ષરોડે ગયા અને અક્ષરોડીએ જ્યારે પહોંચે છે ત્યારે ત્યાં આગળ શ્રીજી મહારાજ અક્ષરોડીની અંદર પલંગમાં હૂતા છે. ભગુજીએ જોયા, ભગુજી તો દંડવટ કરવા લાગ્યા, ઓ મહારાજ મને તો એવું લાગ્યું કે તમે ધામમાં જતા રહ્યા. મહારાજ કે ભગુજી તું ગાંડો છે, અમને શું જાણે તે, મહારાજ તમે ભગવાન તો ભગવાન કોઈ દી મરે ભલા, ભગવાનને કંઈક તમે બાળી દો તો બળી જાય, અમે તો પ્રગટ છીએ સત્સંગમાં. ભગુજી સુકાનંદ સ્વામીને બોલાવો, અમારે પત્ર લખાવો છે, અમારે પત્ર લખાવો છે, સુકાનંદ સ્વામીને બોલાવો. અને સુકાનંદ સ્વામીને ભગુજી બોલાવ્યા ગયા. સુકાનંદ સ્વામી રડે છે એક બાજુ પર બેઠા બેઠા મહારાજના વિયોગમાં કે હું તો મહારાજનો જમનો હાથ હતો. રોજ સવારમાં ઉઠીને મહારાજ સુકાનંદ સ્વામીને રોજ બોલાવતા. હવે તમે વિચારો કે જેને મહારાજની બાજુમાં બેઠા બેઠા ગ્રંથો લખ્યા, જેને મહારાજનો એક કે એક પત્ર જે સાધુએ લખ્યો એને મહારાજનો કોન્ટેક કેટલો રહ્યો હોય. હવે એને જ્યારે મહારાજથી છૂટું પડી જવાનું થાય એટલે એને સીધો ઓરડો જોવે ને, એટલે સીધું હાંભરે કે મહારાજ મને એ કહેતા સુખમુનિ. પ્રેમાનંદ સ્વામીને કેવું થતું, પ્રેમાનંદ સ્વામીને દાદાના દરબારમાં જ્યાં જાય ત્યાં એને તરત એવું સંભળાતું, ભણકારા વાગતા પ્રેમ સખી પ્રેમ સખી પ્રેમ સખી. એ ભણકારા કોને વાગે કે જે એ હેતથી જોડાયો હોય એને ભણકારા વાગે. તમને એમ થાય કે શ્રીજી મહારાજના હોંકારા એને સાંભળ્યા એટલે એને ભણકારા થાય, આપણને કેમ થાય? તો મેં તમને કીધું ને, એવો સંબંધ જો તમે એકાંતમાં ભગવાન સાથે બેસીને જોઈન્ટ કરશો, એકાંતમાં એ સંબંધને તમારી બાજુવાળો પણ ના જાણવો જોઈએ કે તમે મહારાજ સાથે શું સંબંધ રાખો છો. બાજુવાળાને પણ ખબર ન પડવી જોઈએ કે તમે મહારાજની સાથે ગોઠડી ક્યારે કરો છો. અને એ સંબંધથી તમે જ્યારે મહારાજમાં હેત કરીએ, આપણે બધાય મહારાજમાં હેત કરીએ ને, તો એ ભણકારા આ જ વાગે. હમણાં ભગતે ગાયું કીર્તન, સંદેશવા કો ન આયો, કહા બેલ માયો મેરો મીત, સંદેશવા કો ન આયો. શું અર્થ થાય એનો, શું અર્થ થાય? સંદેશવા કોઉં ના આવ્યો, પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે ને. પ્રેમાનંદ સ્વામીના પદો વિયોગના છે. જેવી રીતે કોઈનો પતિ પરદેશ ગયો હોય, પરદેશ ગયો હોય, આજથી વર્ષો પહેલાંના જમાનાની અંદર જ્યારે બધા આ બાજુના આફ્રિકાના કન્ટ્રીમાં જતા અને ત્યારે 15-15 વર્ષે પાછા આવતા, અરે એ અમેરિકામાં કેટલાય છે 30-35 વર્ષથી ઇલીગલ અહીં રહી ગયા હોય, આટલા દીકરા દીકરીઓ મૂકીને આવ્યા હોય, એના લગ્ન થઈ ગયા હોય ને, અહીંથી હજુ રૂપિયા સપ્લાય કરતા હોય, એવા કોઈને વિયોગ ના થાય? એ કોઈને વિયોગ થાય છે? 35 વર્ષ થઈ ગયા ને મારો ધણી અમેરિકા, વાંધો નહીં તમે નોટો આવવા દો ને બાપા, એકના સાઈડ ચક્કર રહો, ત્યાં જરૂર જ નથી, દીકરા દીકરીઓ બધું અમે પરનાઈ દેશું. લો આવા તો અહીં કેટલા છે. પણ પહેલાંના જમાનામાં પતિવ્રતા સ્ત્રીઓ ઝાઝી હતી,
એટલે એ જમાનાની અંદર જ્યારે પોતાનો પતિ ગયો હોય ને તો પત્ની વાટ જોતી હોય કે આફ્રિકા મારો ધણી ગયો છે, 15-20 વર્ષથી હજુ કોઈ સમાચાર નથી. તો પ્રેમાનંદ સ્વામીને શ્રીજી મહારાજના વિયોગમાં કીર્તન બનાવ્યું છે કે મારે કોઈ સંદેશો આવતો નથી, હજુ ક્યાં ગયો મારો મિત, એવા એના શબ્દો છે. હવે એ કીર્તન તો આપણે બધાએ સાંભળીએ અને આ ગાય, પણ એ કીર્તનના જે ભાવ સુધી પહોંચવું ને એ કામ કરવાનું છે. સત્સંગથી થાય, એમને એમ ના થાય. સત્સંગ કરીએ ને, બુદ્ધિ હોય, થોડી ઘણી વિચાર શક્તિ હોય, તેનો અર્થ ખબર પડે. પણ પ્રેમાનંદ સ્વામીએ જે ભૂમિકાએથી ગાયું છે એ ભૂમિકા સુધી પહોંચવા માટે સત્સંગ કરવો પડે. એ સત્સંગ કરીને શ્રીજી મહારાજ સાથે એકાંતમાં બેસવું પડે, મહારાજની સાથે એકાંતમાં ગોઠડી કરવી પડે, વચનાવૃત વાંચવું પડે, ધર્મ નિયમ પાળવા પડે, મહારાજના હેતના કીર્તનો મોઢે કરવા પડે. આપણને તો આટલા વર્ષ થયા હોય તો 5 કીર્તન મોઢે ના આવડે, બોલો. હા હા, આશ્ચર્ય હોય, હા નથી પૂછતો, તમારી લાજ જાય એટલે. પણ તમે, કારણ કે મને ખબર હોય ને કે હું પૂછીશ તો આવું જ થશે, પોતાના માલની પોતાની ખાતરી ના હોય. આપણી માર્કેટ આપણે રાખી હોય, આપણને ખબર હોય આપણો માલ છે આવો જ હોય આ જગ્યાએ, એ વસ્તુ બરાબર. તમને વચનામૃતને કંઈ પૂછું તો આવડી જાય, પણ કીર્તનો મોઢે કરવાની ટેવ ઓછી હોય આપણે. પણ 5 કીર્તન ઓછામાં ઓછા કરી રાખવા બધાએ, હા ભાઈઓ બહેનો બધાએ. જો એક કીર્તન સંત મહિમાનું, એક કીર્તન સાધુના મહિમાનું, ધન્ય ધન્ય સંત સુજાનને, કોઈ પણ એક કીર્તન સાધુના મહિમાનું, એક કીર્તન મૂર્તિનું, જેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન આવે એવું કીર્તન, એક કીર્તન ઉપદેશનું. એક કીર્તન કેવું? તારે માથે નગારા વાગે, બસ. એ તો આવડતું જોઈએ બધાને, કોઈ કોઈનું નથી રે, ગાવાનું જ ને ખાલી ગળામાંથી. તો એ એક ઉપદેશનું, એક કીર્તન એવું ભગવાનના વિયોગનું, ભગવાનના વિયોગનું, ક્યારે હવે દેખું રે હરિ હસતા, કોઈ પણ ભગવાનના વિયોગનું કીર્તન. આ આ ચોથું કીર્તન. અને 5મું કીર્તન ભગવાનની લીલાનું, માનકી ગોળી માનકીએ ચડ્યા રે મોહન વન માળી, આવા કીર્તન. આવા 5 કીર્તન ઓછામાં ઓછા આવડવા જોઈએ. એનો અર્થ એવો નહીં 5 જ કરો, 25 કરો, 50 કરો, 100 કરો, 500 કરો. અમારે છે મુકુંદ ભગત આપણા મંડળની અંદર, એને મુક્તાનંદ સ્વામીના પદના કેટલા કીર્તન આવડે? 400 પદ એને મુક્તાનંદ સ્વામીના મોઢે આવડે, બોલો. ગુરુજીએ આજ્ઞા કરી છે કે 1000 પદ મોઢે કરવાના છે. 400 પદ મુક્તાનંદ સ્વામી રચિત 400 પદ એ બેસે, એ ઘારે 400 ગાઈ નાખે ચોપડી લીધા વિના. તો આપણે કમસે કમ 5. હવે ફરી રિપીટ કરું છું, ફરી જો, સંત મહિમા મૂર્તિ આવે તો મારે પાછું ગોખું, કારણ કે હું કંઈ ગોખી નથી આવ્યો કાં કહેવું, એટલે મારે તમે મારી પરીક્ષા કરી આ તો. મૂર્તિનું, સંત મહિમાનું, બોલો ભાઈ આવે તમે બોલો થોડો, ઉપદેશનું, વિયોગનું અને લીલાનું, આ 5 કીર્તન. હવે 5 કીર્તન ના મળે તો મને કહેજો તો હું તમને ગોતી દઈશ કયા કીર્તન. પણ પાછું એ ખરું કે તમારું ગળું હોય ને એવા કરવા, ગનાને એક તો ગળું હોય નહીં, ગાતા આવડે નહીં, અને પછી એ ઉપાડે એને એમ થાય કે મારે આ સંદેશવા ગાવું જ છે હવે, તો ના ગવાય તમારથી, તમારે બીજી રીતે ગાવું પડે, સમજ્યા ને. એટલે કેવું છે એ પછી આપણે નક્કી કરી લેવાનું આપણા ગળાને અનુરૂપ. પણ 5 કીર્તન મોઢે રાખવા, કડીઓ મોઢે રાખવી, નિષ્કુળંદ કાવ્યની કડીઓ બહુ સરસ અમને યુવા સભામાં બધી મૂકેલી છે, હરિચરિત સાગરની કડીઓ છે. આ બધું તમને એમ થાય કે મોઢે આવે, અમે બાલમંદિરમાં છીએ, પણ કરવું, કારણ એ છે આપણું બાલમંદિર જ છે જો ના આવડ્યું તો. એ કરેલું હશે તો ક્યારેક આપણા જ્યારે પ્રાણ છેલ્લા ગણાતા હશે ને આપણે કોઈ સાથે વાત નહીં કરી શકતા હોય ને તો એ કડીઓ આપણને મહારાજારાનો કોન્ટેક કરશે, કારણ કે હૃદયથી ગવાશે, કંઈક હૃદયથી કંઈક બોલાશે. જે વખતે આ જીભ નહીં બોલા, જીભથી નહીં બોલાતું હોય, આંખથી નહીં દેખાતું હોય, કાનથી નહીં સંભળાતું હોય, ત્યારે આત્માનો અવાજ પરમાત્મા સાંભળે છે. પણ અંદર આપણી પાસે કોઈ શબ્દોનો ભંડોળ હશે તો મહારાજ આગળ ઠાલવીશું ને. અંદર કાંઈ શબ્દોનો ભંડોળ જ નહીં હોય તો કેવી રીતે ઠાલવીશું? અને તમે 5 કીર્તન મોઢે કર્યા હોય કે કડીઓ મોઢે કરી હોય ને, બહુ સહેલું છે. તમે બાથરૂમમાં જાઓ ત્યારથી તમે ગાવાનું શરૂ કરી દો, રોજ રિપીટેશન રાખવું પડે. નહીં તો તમે આજે પાણીનો ઘડો ઢોળ્યો, 5 દી પછી એ હુકાઈ જાય, ફરી ડોળો પાછું હુકાઈ જાય, મોઢે કરેલું બધું જાય, અને એમાંય તમને 55 ને 50 વર્ષે કાંઠા ચડાવવાના. અરે બાપા, જય સ્વામિનારાયણ.
કેમ ચડે, પણ મહેનત કરો તો થાય. હા ગુરુજી, મને યાદ છે 2000 ની સાલમાં, એટલે ગુરુજીની ઉંમર ત્યારે તો 42-43 વર્ષની ઉંમર હશે ને, ત્યારે કેલિફોર્નિયાની અંદર સુરેશભાઈ કંડારીવાળા છે એને ઘેર બગીચામાં બેઠા બેઠા ગુરુજી, અમે સંતો હોય ને, અમે થાળ કરતા હોઈએ સંતો તો આમ જુદા બેસી જાય બગીચામાં જઈને, એકલા જ બેહે ત્યાં, આમ એકલા બેઠેલા. હું પાછળ જઈને સાંભળું તો ગુરુજી એક કીર્તનનું પેજ લઈને ગયેલા ને આમ કીર્તન ત્યાં બેઠા બેઠા મોઢે કરે, 43 વર્ષની ઉંમરે. અવસર આવ્યો રે તમને ભજવાનો, એ કીર્તન ગુરુજી મોઢે કરતા હતા. હવે એટલા મોટા સત્પુરુષ, એટલા મોટા સદગુરુ, એ કીર્તન વાંચે ને મોઢે કરે ને, આપણે તો કાંઈ નહીં, લો જ્યારે હોય ત્યાં ચોપડી ખોલી લીધી, પણ એક તો મોઢે ગા, એક તો મોઢે કીર્તન આવડવું જોઈએ. આપણે સત્સંગમાં કેટલા વર્ષો થઈ ગયા હોય અને આપણે સત્સંગમાં કેટલા, આપણને કીર્તન એકે મોઢે ના આવડે, કડી એક ના આવડે. હમણાં અમારે એક ભગત આવ્યો તે અહીંયા આગળ, નાનો છોકરો અહીંનો આપણો લોયાધામનો, એ ઇન્ડિયાથી આવ્યો, ગુરુકુલનો વિદ્યાર્થી, અને વર્ષો ભણીને આવ્યો, પછી અહીં આરે બેઠા જમાડવા, તો ઓલાને કીધું કડીઓ બોલે, પણ નાનો છોકરું કડીઓ બોલવા લાગ્યું, શ્રીજી સ્વામીએ કડીઓ ગોખાવેલી, એ કડીઓ બોલે, અને આને કીધું ભાઈ એક તો બોલ, શું બોલે, કરી હોય તો બોલે ને, એટલે આપણી લાજ ના જાય એવું તો કરવું પડે ને, કમસે કમ 5 કડીઓ મોઢે આવડે એટલું આપણે કરી દેવું પડે, સંત મહિમાની, મહારાજના મહિમાની, એમાં એવું જ, એવી 5 કડીઓ થઈ જાય એટલે પૂરું, કંઈ ચિંતા ના કરશો તો બધું ચાલે છે. સુકાનંદ સ્વામીને મહારાજે બોલાવ્યા અને સુકાનંદ સ્વામી પાસે મહારાજે પત્ર લખાવ્યો કે આ પત્ર હરિભક્તોને મારે મોકલવો છે, સંતોને મોકલવો છે, આ પત્ર તમે તૈયાર કરો. સ્વામીને મહારાજે કીધું, આખો કાગળ લખાઈ ગયો સ્વામી કે મહારાજ, લખાઈ ગયો સ્વામીને મહારાજ કે વાંચો તો, આવે આખો પત્ર તમે વાંચી જાઓ, કોઈ જગ્યાએ ભૂલ નથી રહી ને. તે સ્વામી આમ વાંચવા બેઠા ને, અને મહારાજ આમ અક્ષર ઓરડીની અંદર ઢોલિયા ઉપર જ્યાં બેઠા બેઠા લખાવતા હતા ને, એ મહારાજ અક્ષર ઓરડીના પોતાના જે પલંગ હતો એ પલંગ ઉપરથી અદ્રશ્ય થઈ ગયા, અદ્રશ્ય થઈ ગયા. અને ત્યારે સુકાનંદ સ્વામી, એ સુકાનંદ સ્વામી ત્યાં આગળ વિયોગની અંદર પાછા મહારાજના રડવા લાગ્યા. અંતર ધ્યાન લીલા કરી રાજે, અંતર ધ્યાન લીલા કરી રાજે, અતિ દુખી દાસ થયા ત્યારે, અતિ દુખી દાસ થયા ત્યારે, પ્રત્યક્ષ મળી પ્રીતે, લખાવ્યો કાગળ રૂડી રીતે, લખાવ્યો કાગળ રૂડી રીતે, હરિ સત્સંગમાં પ્રગટ બિરાજે, હરિ સત્સંગમાં પ્રગટ બિરાજે, હરિ કૃષ્ણને સાચા આરાધે, હરિ કૃષ્ણને સાચા આરાધે, તેને દેખાય છે નિત નિતે, તેને દેખાય છે નિત નિતે, પ્રીતે વાતો કરેને ભેટે અતિ પ્રીતે, વાતો કરેને ભેટે અતિ પ્રીતે, હરિ સત્સંગમાં પ્રગટ બિરાજે, હરિ સત્સંગમાં પ્રગટ બિરાજે, હરિ કૃષ્ણને સાચા આરાધે, કૃષ્ણને સાચા આરાધે, તેને દેખાય છે નિત નિતે, તેને દેખાય છે નિત નિતે, વાતો કરેને ભેટે અતિ પ્રીતે, વાતો કરેને ભેટે અતિ પ્રીતે, વાતો કરેને ભેટે અતિ પ્રીતે,
કરે ને ભેટે અતિ પ્રીતે. મહારાજ તો સત્સંગની અંદર પ્રગટ છે, પ્રગટ છે. કોઈ જો સાચા દિલથી ભગવાનને ભજે તો ભગવાન તો આજે પણ એવા ભક્તોને પ્રીતે એની સાથે વાતો પણ કરે છે, એની સાથે ભેટે પણ છે. ગોપાળાન સ્વામીએ પોતાની વાતોમાં એક વાત કહી કે જેને ભગવાનની સાથે એવો સંબંધ છે, જેવા મોટા સત્પુરુષોને, એ તો ભગવાનને કોઈ વાત પૂછવી હોય તો તમે કેમ ફ્રેન્ડ છો એકાબીજાના, અને ફ્રેન્ડને કેમ આમ ફોન કરોને પૂછી લો આનું કેમ છે, કંઈ તમારે વિચારવું પડે, અડધી રાત થઈ છે, તમારો પાક્કો મિત્ર હોય તો તમે કાંઈ ના વિચારો ને ગમે ત્યારે ફોન કરી શકો ને. એમ પુરુષોત્તમ નારાયણની સાથે જેને સાચા દિલથી આરાધના છે, જેને શ્રીજી મહારાજની સર્વોપરી જબરી નિષ્ઠા છે, જેને ગમે એટલા દુઃખના વાદળો આવ્યા પણ શ્રીજી મહારાજથી અધિક કોઈ દી કશું જાણ્યું નથી, કશું માન્યું નથી, ક્યારેય પણ શ્રીજી મહારાજ સિવાય બીજાની પાસે ગયો નથી અને શ્રીજી મહારાજને દિલથી ભજ્યો છે, એ જ્યારે ઈચ્છે છે ત્યારે મહારાજ એને દર્શન આપે છે, મહારાજ એની સાથે વાતો કરે છે, મહારાજ એને પ્રેમથી ભેટે છે. અરે એવા પુરુષ તો મહારાજને કંઈ પૂછવું હોય તો પૂછી લે છે, એવા પુરુષને મહારાજ સાથે કંઈ કહેવું હોય તો કહી દે છે, મહારાજને પણ કંઈ એને જણાવવું હોય તો જણાવે છે. ત્યારે ગોપાળાન સ્વામીએ સભામાં આવી વાત કરી ત્યારે સભામાં બેઠેલા એક જણે સ્વામીને એવું પૂછ્યું કે સ્વામી એવા પુરુષ અત્યારે પૃથ્વી ઉપર હશે? વિચારો, ગોપાળાન સ્વામી વાતો કરે છે ત્યારે એ સભામાં એવું પૂછે છે કે મહારાજ જ્યારે વાતો કરે એવા પુરુષ અત્યારે પૃથ્વી પર હશે? એનો અર્થ શું થયો? ગુણાદિતાનંદ સ્વામી કે ભગવાનના સાધુ છે, ભગવાનના મોટા પુરુષો છે, ચિંતામણી રૂપાળી ના હોય. ચિંતામણી હોય ને આપણે તો જોઈ નથી, પરંતુ ચિંતામણી રૂપાળી ના હોય, એ પથ્થર જેવી જ દેખાય. પારસમણી કંઈ રૂપાળી ના હોય, એ પથ્થર જેવી જ હોય, પણ એમાં લોઢાને સોનું કરવાની તાકાત છે. એવી રીતે ભગવાનના સત્પુરુષો છે એ મનુષ્ય જેવા દેખાતા હોય પણ એની અંદર આત્માને એકાંતિક કરી મૂકવાની તાકાત છે, એને વિશે પુરુષોત્તમ બીજાના જીવમાં પધરાવવાની તાકાત છે, એને વિશે બીજાના આત્માને તત્કાળ પુરુષોત્તમમાં જોડી દેવાની તાકાત છે. સત્પુરુષ મનુષ્ય જેવા જ દેખાતા હોય. વિરસા દ્વારા જ્ઞાનજી અને સ્વામી જો, મોટા મોટા બીજા સદગુરુઓ, મોટા મોટા સંતો આજથી વર્ષો પહેલાંથી કહેવાને જો ને, કપડાય હરખા ના હોય અને આમ ખાલી આમ સ્વામી નાખીને હાલ્યા જતા હોય અને ખેતરમાં ખેતી કરતા હોય. તમે દાદા ગુરુજીનું જોવો ને, દર્શન કરો ને, આમ એક ખેસ્યું આમ નાખ્યું અને ખેતરની અંદર સેવાઓ કરતા હોય, ગૌશાળા અંદર ગાયોના પોદળાય ઉપાડતા હોય, રોટલાય ગળતા હોય, પરસે રેબ જેપ હોય, કંઈ ખબર ના પડે, ભપકાની વચ્ચે ના હોય, છતાંય પણ અનંતના કલ્યાણ કરે એવા હોય. ગોપાળન સ્વામીએ એવું કીધું એને કે એવા પુરુષ તો આપણાથી 5 હાથ છેટે હોય, ઓળખાય તો. કેટલા હાથ? 5 હાથ છેટે હોય, ઓળખાય તો. શ્રીજી મહારાજને જે સાચા દિલથી આરાધે છે, મહારાજ એની સાથે વાતો કરે છે, આજે પણ કરે છે, આજે પણ ભેટે છે. એટલે તો નિષ્કુળન સ્વામીએ કડી લખી સાર સિદ્ધિમાં. કોને આવડશે? અલ્પેશ ભગતને આવડે છે. અલ્પેશ ભગત અહીંયા આવતારો, માઇક પર ગાવ, સંભળાવો કોકને. હા, એમને એમ ગાવા લો, આ પેલાની સેવામાં છો ને તમે, આ હાલો, નહીં તો એ તમને સેવા કરાવશે. ગાઓ. ચાલો હવે આમને ગવડાવું ને. બીજા કોને આવડે છે આ કડીઓ? કોઈને આવડે છે? હાલો તો હવે તમને ગવડાવું. શ્રી હરિના શબ્દ સાંભળ્યા છે એના એ જ બે કાન, પ્રગટ પ્રભુનો સ્પર્શ કર્યો છે તેની તે ત્વચાની દાન,
પ્રગટ રૂપને પેખ્યું છે એના એજ બે નેત્ર જેને વાલમ શું વાતો કરી છે એની એ જીહવા પવિત્ર જે પ્રગટ પ્રભુના પ્રેર્યા થકા ચાલ્યા છે જે હચરણ તેના તે બે પાવ છે એવા સંત જે સુખ કરન એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં માટે હળી મળી હેત કરો તે વિના પાર પડશે નહીં બીજા ગુણવાન તો ઘણા મળશે નહીં મળે હરિ ના મળેલ નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ આવી કડીઓ કંઈક મોઢે કરી હશે ને તો કોક ગુરુજી જેવા મોટા પુરુષના દર્શન કરશો ને હૃદયમાંથી આ ભાવ પેદા થશે કડી જ મોઢે નહીં કરી હોય સ્મૃતિ નહીં હોય એટલે જ્યારે શબ્દ પડશે ને ત્યારે આપણને સ્મૃતિ થશે કે મહારાજ આવા મોટા છે મોટા પુરુષ આવા મોટા છે પણ આ કડી તમે મોઢે કરેલી હોય તમે જ્યારે પણ ગુરુજી જેવા મોટા પુરુષોના દર્શન કરો એટલે સીધું તમારા હૃદયમાંથી એમ થાય કે આની આંખ આના આમાં કડી આવીને શ્રી હરિના શબ્દ સાંભળ્યા જેને ભગવાનના શબ્દો સાંભળ્યા છે છે એના એ જ બે કાન આના કાન મારા જેવા નથી ભગવાનના શબ્દો સાંભળેલા છે પ્રગટ પ્રભુનો સ્પર્શ કર્યો જેને ભગવાનનો સ્પર્શ કર્યો છે તેની તે ત્વચાની દાન ત્વચા એટલે ચામડી ચામડી એની મારા જેવી નથી ભગવાનનો સ્પર્શ કરેલી ચામડી છે પ્રગટ પ્રભુના પ્રેર્યા થકા ભગવાને જેને પ્રેરણા કરી છે જેના પગલાં એના મન પ્રમાણે નથી ચાલતા એના પગલાં મહારાજ પ્રેરણા કરે એમ એના પગલાં પડે છે ચાલ્યા છે જે હચરણ જે ચરણ ભગવાનની ઈચ્છાથી ચાલ્યા છે જે જેને પ્રગટ રૂપને પેખ્યું છે એના એ બે નેત્ર જેને ભગવાન પ્રગટ રૂપને જોયું છે એના એ જ બે નેત્ર છે એના કારણે જ વાલા ભક્તો લોયા ધામની અંદર જે ઘનશ્યામ મહારાજ બિરાજે છે એ ઘનશ્યામ મહારાજ એક મહિના સુધી ગુરુજી ત્યાં જે ત્યાં આગળ જયપુરની અંદર રહીને સલાટની સામે બેઠા છે સલાટે પોતાની રીતે મૂર્તિ નથી ઘડી લોયાના ઘનશ્યામ મહારાજ ગુરુજીએ સલાટને કીધું છે ગોઠણ આવા કર ગાલ આવા કર કાન આવા કર એ ગુરુજીએ કીધું છે ને એ ઘનશ્યામ મહારાજ આજ લોયા ધામની અંદર બિરાજે છે અને એનાથી સવાયા રૂપાળા અહીંયા આગળ આ લોયા ધામ ન્યૂજર્સીની અંદર આવે છે એ પણ ગુરુજીએ ઘડેલા છે સલાટે નહીં ક્યાંથી ઘડાય આકૃતિ જો તમારા હૃદયમાં નથી તો ઘડાય કેવી રીતે જેની કલ્પના મારી પાસે ના હોય તો એ ઘડાય કઈ રીતે એટલું વિચારો કે જે ગુરુજીના વિચારોથી આપણા જેવાના કલ્યાણને અર્થે ઘડાયેલા પથ્થરમાંથી થયેલા એક ઘનશ્યામ મહારાજ જો આટલા મોહક હોય તો એ મોટા પુરુષના હૃદયમાં એ મહારાજ કેવા પડ્યા હશે એનો મને તમને યોગ છે ને આટલા જ આપણા મોટા ભાગ્ય છે બીજું જીવનમાં કોઈ મૂડી જ નથી આટલી મૂડીને પકડીને રાખજો કે જેની પાસે ભગવાન છે જે ભગવાનને મળેલા છે જે મહારાજને મળેલા છે એ મારી પાસે છે એવાએ મને પોતાનો કર્યો એવું કહે છે કે તમે મારા છો આટલું જ કાફી છે આટલું જ કાફી છે અમેરિકાની અંદર પ્રેસિડેન્ટ અહીંનો જે હોય એ પણ અમેરિકાની સિટીઝનશીપ મળી આપણને એટલે અમેરિકાએ એવું કીધું કે તમે મારા છો કેટલું સુખ વર્તે છે ઓબામા કોઈને કહેવા નથી આવતો કે ભાઈ તમે મારા છો પર્સનલી કહે છે
ખાલી તમારો પાસપોર્ટ સિટીઝન થયા એટલે પાસપોર્ટ બોલ્યો કે તમે અમેરિકાના છો એટલે અમેરિકાએ કીધું કે તમે અમારા છો, કેટલો આનંદ થાય છે. તો આ તો સ્વયં પુરુષોત્તમ નારાયણને, પુરુષોત્તમ નારાયણને મળેલા મોટા પુરુષો એમ કે આ લોયાધામ પરિવારના ભક્તો છે એની ચિંતા મારે છે. હું મહારાજને વારે વારે ગુરુજી કહે છે પ્રાર્થના કરું છું કે જેમ અહીંયા આગળ તમે અમને અહીં મહારાજ ભેગા રાખ્યા છે એમ ધામની અંદર પણ આમને આમ ભેગા રાખજો. આ કાંઈ ઓછું છે આપણા માટે? ઓછું છે, બહુ મોટી પ્રાપ્તિ છે. પણ આનો જો કેફ, આનો આપણને આમ રોજ વિચાર રહે તો તાકાતવાળા થઈ જઈએ, તાકાતવાળા થઈ જઈએ. જે પ્રસંગો પ્રસિદ્ધ છે એ જ પ્રસંગને હું વારે વારે દોહરાવું છું. એનું પાછળનું કારણ એ છે કે આપણો ભૂલકનો સ્વભાવ છે એટલે યાદ કરાવું છું. ગુરુજીના 50 વર્ષ જ્યારે પૂર્ણ થયા ત્યારે 50 વર્ષની બર્થડે ઉપર જે ગુરુજીના જીવન વિશેના પ્રસંગો લખાયેલા હતા એમાં એક પ્રસંગ જાહેરમાં મુકાયેલો છે, એટલે જ હું જાહેરમાં કહું છું કે ગુરુજીનો એ પ્રસંગ મુકાયેલો છે કે જ્યારે ગુરુજી દાદા ગુરુજી પાસે સુરતમાં સાધુ થવા માટે આવ્યા અને કે મારે સાધુ થવું છે, ત્યારે દાદા ગુરુજીએ કીધું તને ઘનશ્યામ મહારાજ જો રજા આપે તો હું તને સાધુ કરું. અને ત્યારે ગુરુજી માક્ષર સુદ એકાદશીના દિવસે 2029ની સાલની અંદર જ્યારે ઘનશ્યામ મહારાજ પાસે ઊભા ઊભા એક પગે માળા કરતા અને ઘનશ્યામ મહારાજ ભજન કરતા, નિત્ય 4 થી 5 5:30 સુધી માળા કરતા ત્યાં આગળ, અને 1 વર્ષ પછી એક્ઝેક્ટ એકાદશી ફરી આવી ત્યારે સુરતની અંદર આજે પણ એ ઘનશ્યામ મહારાજ બિરાજે છે. આ કેમેરો દૂર છે એટલા ઊંડાણમાં ઘનશ્યામ મહારાજ બેઠેલા છે. એ સિંહાસન આડું છે, આડું છે, અને ઘનશ્યામ મહારાજ અહીં હોય અને આ કેમેરો છે ને ત્યાં આગળથી તમે દર્શન કરી શકો, એટલી મોટું એનું ગર્ભગૃહ છે અને એટલે દૂરથી તમે દર્શન કરી શકો. એ જગ્યાએ ગુરુજીએ જ્યારે પોતાની એટલી નાની ઉંમરની અંદર ત્યાં માળા કરેલી ત્યારે ઘનશ્યામ મહારાજ એ સિંહાસનમાંથી બહાર આવીને ગુરુજીના ગાલ ઉપર ટપલી મારીને કીધેલું કે જા હું તને સાધુ થવાની રજા આપું છું. આ આપણા માટે ઓછું છે? એ પુરુષ આપણને મળે, એનો શબ્દ આપણને મળે, એના પક્ષે આપણને ભળવા મળે, એના કહેવા આપણને એવું મળે કે હું આનો છું. આપણને કોઈ કહે તો એમ કે આ આના છે, એ તો બહુ મોટા ભાગ છે આપણા. આપણે ક્યાં લક 84ની અંદર રખડતા હોઈશું અને ક્યાં ફરતા હોઈશું અને ક્યાં ક્યાંથી આપણે આવ્યા હોઈશું, અને આ જન્મની અંદર આપણને સહેજે આવો યોગ થઈ ગયો. આ મહિમાને કેફ ક્યારે ચડે કે આવો મોટો? આ કડીઓને જો તમે સ્મૃતિ રાખી હોય તો આ સાર સિદ્ધિની કડીઓ છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં. ફાનસ લઈને નહીં, હેલોજન લઈને કોઈ નીકળશે ને તો એ ભગવાનને મળેલો પુરુષ ખોડવો બહુ અઘરો હોય છે, યાદ રાખો. બીજા ગુણવાન તો ઘણા મળશે, સારી કથા કરતા હોય એવા બહુ મળે, સારું ગાતા હોય બહુ મળે, સારું આયોજન કરી શકે એવા બહુ મળે, સારા આખા ઉત્સવના મેનેજમેન્ટ કરી શકે બહુ મળે, મંદિરોના સારા મેનેજમેન્ટ કરી શકે બહુ મળે, સંપ્રદાયનું મેનેજમેન્ટ કરે એવા બહુ મળે, શાસ્ત્રોનું આખું સંકલન કરીને આખા શાસ્ત્રોને આમથી આમ કરીને વચનાવતમાં આમ છે, સ્વામીની વાતોમાં આમ છે, શ્રીમદ સત્સંગી જીવનમાં આમ છે, ભાગવતમાં આમ છે, આવું કરવાવાળાએ બહુ મળે. ગુણ્યલ તો મળે, ગુણ્યલની ખોટ નહીં પડે આ પૃથ્વી પર, ગુણ્યલો તો હશે જ, પણ ભગવાનને મળેલો હોય, જેને પ્રગટ રૂપને પેખ્યું, જેને ભગવાનનો ફેસો ફેસ કોન્ટેક્ટ છે, એવો સંપૂર્ણ નિષ્કામી, સંપૂર્ણ નિર્લોભી, સંપૂર્ણ નિર્માણી, સંપૂર્ણ નિસ્નેહી એવો પુરુષ મળવો દુર્લભ છે. અને એ પુરુષ જ્યારે મળ્યા હોય ત્યારે એટલા ટૂંકા સમયમાં જે વ્યક્તિ એકાંતિકપણાને મેળવવા મહેનત કરી લે, બીજી માન મોટપ આ તે બધું પડતું મૂકીને બુદ્ધિને લોક મારીને એ મોટા પુરુષ પાસેથી હું એકાંતિક ભાવને કેળવી લઉં અને પુરુષોત્તમને વાલો થઈ જઉં, આવો જેને પ્રયત્ન ત્યાગ આશ્રમ કે ગૃહસ્થાશ્રમમાં કરી લીધો એ ખાટી ગયો. બાકી બીજી કોઈપણ માતાની માથાકૂટો સત્સંગની અંદર એવા મોટા પુરુષ પાસે ત્યાગી ગ્રહી કોઈએ પણ કરી એટલે સમજવાનું કે ખોટમાં ગયો. એ જ્યાં સુધી આ પૃથ્વી પર તમારી નજરની સામે છે ત્યાં સુધી જેટલો રાજીપો મેળવો એ મેળવી લો, પછી એની મૂર્તિ હશે ને એમાંથી રાજીપો મળવો દુર્લભ છે. પણ એ ક્યારે થશે કે આવી કડીઓ જો આપણે વાંચી રાખીને ગોખી રાખી હશે તો થશે. એટલે તો તમને જો પેલી નાની અહીં આગળ સરસ મજાની મૂર્તિ અહીં બહાર પડેલી છે, મહારાજ છે, આ બાજુ આમ ગુરુજી જંગલમાં બેઠા છે, એની ઉપર કડીઓ જ લખીને હું અહીં લોયાધામ ન્યૂજર્સીમાં આવ્યો ને ગયા વર્ષે, ત્યારે નવું આખું વર્ઝન બહાર પાડ્યું, હું ત્યાંથી બનાવીને લઈને આવ્યો હતો. મને સંકલ્પ ચોક્કસ થયો કે કદાચ મારે હવે લાંબુ કદાચ મહારાજ કરણ રહેવાનું થાય ને ગુરુજીની આજ્ઞા થાય
એટલે ત્યાંથી તાત્કાલિક અમદાવાદ મેં પ્રિન્ટ મોકલી, મારી કલ્પના પ્રમાણે મારે આવું ચિત્ર બનાવવું છે, આવી કડીઓ જોઈએ છે ઉપર લખેલી, એ જ કડીઓ બનાવી અને પછી અહીં મૂર્તિઓ જો સ્ટોરમાં મૂકેલી છે, હજુ જેની પાસે ના હોય લઈ જજો, એમાં મહારાજ આમ તમને સામે હરિકૃષ્ણ મહારાજ દેખાય, ગુરુજી સામું જોતા હોય એમ દેખાય, અને ઉપર કડીઓ લખીશ, એને ગોખવાની, આવી આવા સૂત્રો તમારા ઘરમાં લગાડી દો અને પછી એને ગોખો. રોમિન ભગત વાંચ્યું કે નહીં સૂત્ર? પછી વાંચ્યું ને તો સારું. એટલે સૂત્રો આવા લગાડો, ઘર આનાથી ભરો, બીજા બધા તમારા ફર્નિચર બધું. અરે કેટલાકને ત્યાં તો જઈએ તો વાત જવા દો. આપણે પેલું સાધુ થયા ને એટલે મહારાજ કે સાધુ દાવો શું કરીએ કહો. એટલું બધું બીજું બધું ઘોડા ને ગધેડા ને તબલા બધું મૂક્યું હોય, તબેલો આખો ન્યા, પણ એક ભગવાનનું સ્વરૂપ ના મળે, એક સાધુનું સ્વરૂપ ના મળે, એક સૂત્ર ના મળે, એ તો કંઈ આપણો ગ્રહસ્થ, એ તો ઘર કહેવાય કે તબેલો કહેવાય? જેના ઘરની અંદર ભગવાનની મૂર્તિ ના હોય દિવાલ ઉપર, જેના ઘરમાં સાધુની મૂર્તિ ના હોય, જેના ઘરમાં આવા સૂત્રો ના હોય, માફ કરજો, સત્સંગની અંદર વર્ષો ગયા હોય ને પછી ના હોય, અત્યારે કદાચ કોઈક નવા હોય એને ના જ્ઞાન હોય સત્સંગમાં, પણ વર્ષો ગયા હોય અને આપણા ઘરની અંદર કાંઈ ના હોય એમાંનું, ના મહારાજ હોય, ના કોઈ સાધુનું સ્વરૂપ હોય, ના મુક્તાન શકો, કશું જ ના હોય, એક ખાલી એક પેલું તાકુ, શું તાકુ, તાકું રાખી હોય. આ તો પાછું એ છે, કોઈ ભાડે રહેતા હોય એ બધા માટે હું વાત નથી કરતો, પણ જેના પોતાના ઘર થયા હોય, મોટા મોટા હાઉસ કરી દીધા હોય અને પછી આમ આમ અંદર એન્ટર કરીએ ને ત્યાં ભરતનાટ્યમ કરતું એક સ્વરૂપ મૂક્યું હોય મોટું, પછી આમ કંઈક અંદર જાવ એટલે ને પછી આમ ઘોડો આમ બે પગે આમ ઊંધો થયો એવો મૂક્યો હોય, ત્રીજું હોય તો બાસ્કેટબોલનું કંઈક મૂક્યું હોય, આમ અંદર અંદર જેમ જેમ અંદર જાઉં એમ એનો સત્સંગ ઝડકતો જાય, જેમ અંદર જાઉં એમ સત્સંગ ઝડકે, લાગે કે ભાઈ વર્ષોથી સત્સંગ કર્યો છે બાપાને, હા ન્યૂઝપેપરના ફોટા ના ને કેટલું કર્યું હોય. જોકે આપણા પરિવારોમાં બહુ સારું છે કે એને તો આવું રોજ આવું કોક મારે એટલે થઈ જ જાય હરખું, કારણ કે જાણે કે હવે સ્વામી આ જ કીધું, હવે કાલ આપણે ઘેર પધરામણીએ લઈ જઈએ તો સૌથી પહેલો તો આ જ જોવે ને સ્વામી, તો આ જ જોતા હશે ઘેર આવે એટલે, એટલે એ પહેલાં જ હરખું કરી દે, કાલ લઈ ના જાય પધરામણીએ, કાં નિયમ લઈ લે કે સાધુને લઈ જ ના જવા, હારા લઈ જાય તો આપણી ટીકા કરે ને, કાં લઈ જ ના જવા, અને કાં પછી હરખું કરી દે. પણ વાલા ભક્તો, આપણા ઘરની અંદર હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આપણને જે પુરુષમાં આસ્થા છે એવા ગુરુજી, આ બધા સ્વરૂપો અને આવા સૂત્રો કંઈક હોવા જ જોઈએ. કમસે કમ આપણે આમ જમતા હોય ને એક સૂત્ર આટલું, આની આઈનું આ વંચાઈ જાય, સંત કૃપાએ સુખ ઉપજે, બસ એટલું તમને જમતા જમતા વંચાય તો ઘણું છે. આવા સૂત્રો ઘરમાં લગાડી દો. અમારા ઘનશ્યામ ભગત કંડારીવાળા ઇલિનોઇસમાં રહે છે, મૂળજી ભગતના ભાઈ, આપણે તો આટલા સૂત્રો કરાવ્યા, પણ એના ઘેર તમે જુઓ ને તો આટલી પોડી પ્રિન્ટો ઇન્ડિયાથી મગાવી, આ જ સૂત્રો તમે જે જુઓ છો આ આટલા ઇંચ છે, આનાથી ડબલ, આનાથી અડધો અડધ મોટા, એટલા સૂત્રો આખા ઘરની કોઈ દિવાલ, આખો આમ ઉપરનો પટ્ટો જ આખો સૂત્રોથી ભરેલો, આખું ઘર ઉપર નીચે જ્યાં જુઓ ત્યાં, કોઈ જગ્યાએ મહારાજ ગુરુજી અને સૂત્રો સિવાય કંઈ મળે જ નહીં તમને, બોલો. અને આપણને તો પાછું એમ હોય કે સેટિંગ બગડી જાય, આ સેટિંગ બગડી જાય, આ એટલે તારું સેટિંગ બગડી જશે બાપા, એ રહેવા દે આ દિવાલોનું સેટિંગ, કેટલાય લોકોએ દિવાલોના સેટિંગ કર્યા એના કોઈ સેટિંગ થયા નથી, ઘરને રાચ રચેલું ને બહુ ગોઠવામ રહ્યા ને બધા અહીંના અહીં રહ્યા, ઘર અહીં પડ્યા રહેવાના, પણ કંઈક આવું સેટિંગ કરેલું હશે તો અંતકાળે તારું સેટિંગ હરખું થશે. એટલે બધાય ભક્તો ખાસ આવા સૂત્રો છે ને એમના ઉત્સવમાં બહુ આવવાના છે. પછી ઉત્સવમાં જો નવું એક વર્ઝન ગાડીઓ પાછળ, તમે ઇન્ડિયામાં જોયું હશે કે આપણી ગુરુકુલની ગાડી હોય તો પાછળ ગુરુજીનું સૂત્ર હોય, આગળ જય સ્વામી એને લખેલું હોય. હવે એ મને અહીં આગળ આમ થતું હતું, કંઈ અમેરિકામાં ખબર નહીં કેમ નહીં હોય, પણ કોઈ સંતોને અમને સંકલ્પ કોઈ દી ના થયો, પણ હમણાં હું ઇલિનોઇઝ ગયો તો ત્યાં આગળ આપણા ભાવે સાકોલિયા કરીને આપણો વિદ્યાર્થી છે, હરિભગત છે આપણા, બહુ પાક નિષ્ઠાવાળો છોકરો અહીં આવી ગયેલા છે ને, તેની ગાડી પાછળ ગુરુજીનું સૂત્ર અને આગળ જય સ્વામી એને લખેલું. મેં કીધું ભાઈ આ તે ક્યાં કરાવ્યું, મને કે મેં વિવેક સ્વામી જોડે ઇન્ડિયાથી મગાવ્યું. મેં કીધું હાલો આ છોકરાએ આટલું તો શીખવાડ્યું તો હું ન્યાથી લઈને આવ્યો, અને હમણાં ઉત્સવમાં એવા સૂત્રો આવવાના છે, સમજ્યા, 400-500 સૂત્રો આવવાના છે. એક ઘરમાં ચાર ગાડી હોય તો ચારે ચાર ગાડીને લાગી જવા જોઈએ, અહીં જેટલા બેઠા છો એટલા બધાય, અને જેટલા વહેલા લઈ લેશો પછી બીજા મગાવશો, અને દરેક ગાડી પાછળ સૂત્ર હોય, આગળ જે સમયને લખેલું હોય, આટલું તો હોવું જ જોઈએ. હા તો એમાંય કેટલાકને પ્રોબ્લેમ થાય, ગાડીની અંદર પાછળનો સો બગડી જાય, BMW હોય, મર્સિડીઝ હોય, પાછળ વળી પાછું એ રેડિયમ ને પછી ઉખડે ત્યારે કાચ બગાડે ને ઓલું બગાડે, ભાઈ તું બગડી જઈશ, લગાવી દે આ વાંચીને, વાંચીશ કોક વાંચશે તો સારું થશે.
સારું થશે. એટલે આવું બધું થોડું થોડું કરવું જોઈએ. હા ચાલો, તમને થોડી બીજી પણ વાત કરી દીધી વિષયાંતર કરીને, પણ કરવાની જ હતી એટલે કરી. બાકી તો વાત ચાલતી સુકાનંદ સ્વામીની. સુકાનંદ સ્વામી, એ સુકાનંદ સ્વામીને મહારાજે આવી રીતે દર્શન આપ્યા અને મહારાજ અદૃશ્ય થઈ ગયા. સ્વામીને આવી રીતે, મહારાજ તો જે સાચો છે એને સોંઘા છે. હું એ કહેતો હતો કે આવા મોટા પુરુષો આજે આપણને મળ્યા છે જેને મહારાજનો કોન્ટેક્ટ છે. બીજા ગુણવાન તો ઘણા મળશે, નહીં મળે હરિના મળેલ, ભગવાનના મળેલા નહીં મળે, ગુણવાન બહુ મળશે. સારું બોલી શકતા હોય, બધું મેં કીધું ને, એવું બધા ગુણવાળા બહુ મળે તમને, પણ ભગવાનને મળેલો ના મળે. અને ભગવાનને મળેલો ના મળે ને ત્યાં સુધી એના વચને કરીને ક્યારેય એકાંતિકપણું ના આવે. ભગવાનને મળેલો હોય ને એનાથી જ એકાંતિક થવાય. બાકી ગમે એટલું શાસ્ત્રનું જ્ઞાન હોય, આખું વચનામૃત મોઢે હોય, પણ એકાંતિક ના હોય ને તો એકાંતિકપણું ના આવે. એવો એનો નિયમ છે, પ્રથમના 60માં પ્રમાણે. શાસ્ત્રમાં તો વાત લખી રાખી હોય, વાંચીને કોઈક કહેવા જાય તોય ના થાય. એટલે તો ગુણાદિદાન સ્વામીએ કીધું કે અમે જે વાતો કરીએ છીએ ને એ વાતો કોઈ શીખીને કરવા જાય ને તોય ના થાય. એ શીખવાથી નથી આવડતું, એ તો સીધું ભગવાન આપે છે એવા મોટા પુરુષોને, એટલે થાય છે. એટલે એવા એકાંતિક પુરુષો આજ આપણને મળ્યા છે, એને આપણે રાજી કરી લઈએ. તમને કહું એક સરસ મજાની વાત, ગુરુજી 27 જુલાઈએ અહીંયા આગળ આવવાના છે. તારીખ ફિક્સ થઈ ગઈ છે અને એ દિવસે અહીંયા આગળ પધરામણી થશે ગુરુજીની. ત્યારે રવિવાર છે એટલે એરપોર્ટ ઉપર બધાએ લેવા જવાનું છે. એરપોર્ટ ઉપરથી અહીં લાવીને પછી ગુરુજી થોડો આરામ કરીને ઠાકોરજી જમાડે ભાઈ હાજે અહીં સ્વાગત સભા કરવાની છે. અને 26 જુલાઈનો ત્યાં ગુરુજી બર્થડે ઉજવ, 27 આપણે 2 ઓગસ્ટે ત્યાં હોલમાં ઠાકોરજીનો અહીં જ્યારે પ્રતિષ્ઠા ત્યારે ઉજવવાનો છે. પણ એ 27 જુલાઈએ પણ અહીં આગળ આ હોલની અંદર આપણે હોલનું ઉદ્ઘાટન, ગુરુજીનો બર્થડે, સ્વાગત સભા, ગુરુ પૂર્ણિમાનું પૂજન બધું ભેગું અહીં આગળ કરીશું 27 જુલાઈએ. એટલે આપણે ઉત્સવ 27થી ચાલુ થાય, 28થી નહીં, 27થી. સંતોન લઈને ગુરુજી ત્યારે આવવાના છે. સાચાને સોંઘા ગણા નથી મોંઘા થયા મહારાજ, છે ને કડિયામાં, આમાં છે ને ગાવ મારી ભેગા. સાચાને સોંઘા ગણા, સાચાને સોંઘા ગણા નથી મોંઘા થયા મહારાજ, નથી મોંઘા થયા મહારાજ. ખોટાને ન જડે ખોડતા, ખોટાને ન જડે ખોડતા, તે દિન કેવડી આજ, તે દિન કેવડી આજ. આ નિષ્કુળાન સ્વામીની ધીરજ આખ્યાનની કડી છે. સ્વામી એમ કે છે સાચાને સોંઘા ગણા, સોંઘા એટલે સસ્તા, જે સાચો છે એની માટે ભગવાન સસ્તા છે, મોંઘા નથી. સૌથી સસ્તામાં સસ્તી વસ્તુ હોય તો ભગવાન છે એવું સમજી લો. આ દુનિયામાં તમારે કંઈ પણ ખરીદવું હોય તો સામે મહેનત છે. ભગવાનને ખરીદવા હોય, ભગવાનને મળવું હોય તો કોઈ મહેનત નહીં, સાચા થઈ જાઓ બસ. કેવા થઈ જાઓ? તો આપણને એમ થાય અમે તો સાચા છીએ ને. પૂછી જો અંતરને તારા, હૈયે મૂકી હાથ, હાથ મૂકીને પૂછવાનું હું ખરેખર સાચો છું, ખરેખર સાચો છું, સાચો છું. જન્મ્યો ત્યારથી શ્રીજી મહારાજની આજ્ઞા વિરુદ્ધ કાંઈ નથી કર્યું, શ્રીજી મહારાજની ઈચ્છા વિરુદ્ધ કશું જ નથી કર્યું, અથવા તો જ્યારથી સત્સંગ સમજાયો છે ત્યારથી શ્રીજી મહારાજને ના ગમે એવું કાંઈ નથી કર્યું, બોલ્યો નથી, ચાલ્યો નથી, ખાધું નથી, પીધું નથી, કાંઈ નથી કર્યું. એવા છીએ આપણે, ભગવાન મળેલા જ હોય. નથી ખોટાને વળી ખોડતા, ન મળે તે દી, એ દી નહોતા મળતા, કેટલાય ખોટા હતા. જુઓ પેલો બુઢો દાદલ જીવા ખાચરના દરબારમાં પડ્યો રહેતો ખાઈ પીને, અહીંયા આગળ શ્રીજી મહારાજની અહીં સેવા કરતો ને પછી એને કંઈક થોડું ઘણું સંતોએ કંઈક, એક દિવસ મહારાજના ઢોલિયામાં જઈને ઊંઘી ગયો, મહારાજના ઢોલિયે ચડી ગયો કે આમાં કેવી ઊંઘ આવતી હશે, તે ન્યા ઊંઘી ગયો. તે પછી સેવા કરવા લાગ્યા, નાજા જોગ્યા આવીને ચરણચંપી કરવા લાગ્યા. બુઢો બેઠો થયો, નાજા જોગ્યા કે અરે રે રે, મારો હાથ ક્યાંક ઘેંસમાં પડ્યો કે, એટલે આને લાગ્યું ખોટું કે ના જો જોગ્યો તો વાળન જેવો છે કે. તે મુક્તાનંદ સ્વામી પછી બીજા સાધુ કોઈક હશે, એ સાધુ કે કે અલા બુઢા તું ક્યાં મહારાજના ઢોલીએ ઊંઘી ગયો, આને બરાબર કીધું ઘેંસમાં જ હાથ પડ્યો ને, તો કે સાધુ વાળન જેવા છે. તે મુક્તાનંદ સ્વામીને ખબર પડી બીજે દિવસ, એટલે એને એમ કીધું સાધુ વાળન જેવા છે, મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી સારા, બાકી બધા તો વાળન ભેગા થયા છે કે. એટલે બીજે દી મુક્તાનંદ સ્વામીને ખબર પડી, મુક્તાનંદ સ્વામી કે એવો છે બુદ્ધિ વિનાનો મૂરખ, મહારાજના ઢોલીએ ઊંઘી જવાય,
આ કે હું તો એવું સમજતો હતો કે બીજા સાધુ વાળન પણ મુક્તાન હારા, પણ એ વાળન જેવા છે કે હવે આવો. ન્યાથી પહોંચ્યો તે મહારાજને ખબર પડી, તે મહારાજે કીધું બુઢ, હા બુઢો તો એવો જ છે, એ ગેસમાં કીધું હું ખોટું કીધું, સ્વામીને વાળન જેવા કીધા મૂરખે. એ કે લો મને દેવું કે મુક્તાનંદ બ્રહ્માનંદ વાળન જેવા, પણ સહજાનંદ એ વાળન જેવા છે કે. મહારાજનો અભાવ આવ્યો અને જીવા ખાચરે પગારદાર તરીકે રાખ્યો. જીવા ખાચર તિલક ચાંદલો કરવાવાળા, તમે એવા માતા છે પિતા, તમે એવા ગાવાવાળા મહારાજ આગળ, કાયણ વાચા મનસેન્દ્રિય, હે પ્રભુ વાણીથી શરીરથી કોઈ પણ રીતે વાંક ગુનામાં આવ્યો હોય માફ કરજો. આવા ભગત માળા કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, દરબારગઢમાં બે મોટો તિલક ચાંદલો તાને, પણ એને બુઢા દાદલને પોતાના દરબારની અંદર રાખી 100 રૂપિયા પગાર આપતો. કેટલા રૂપિયા? 100 રૂપિયા પગાર આપતો. અને એ જીવા ખાચરની સેવા એટલે શ્રીજી મહારાજને ઠંડી લાગતી હતી તો નવો રંગીન ઢોલિયો તોડ નાખેલો. શ્રીજી મહારાજને વરસાદ પડતો હતો અને ઝાડે જવું હતું તો પોતાના ઘરના રસોડાના ચૂલા ઉપર ઝાડે ફેરવ્યા છે મહારાજને. આવો અને તોય પણ જો વિપરીત બુદ્ધિ થઈ, એટલે છે ને એક વસ્તુ બહુ નક્કી રાખી, ગમે એટલી આપણી નિષ્ઠા હોય ને ગમે એટલું સમર્પણ હોય, પણ ભગવાનના મોટા સાધુને ભગવાનમાં વિપરીત બુદ્ધિ ના થાય ને એવી બુદ્ધિ તો બહુ કેળવી રાખવી, બહુ જ કેળવી રાખવી. હું ત્યાગી થયો હું, તમે ગ્રહસ્થાશ્રમમાં હો, બહુ જ કેળવી રાખવી કે ભગવાનને ભગવાનના મોટા પુરુષથી વિપરીત બુદ્ધિ ના થાય. જીવા ખાચરનું આખ્યાન હું તો જ્યારે પણ આમ થોડું સંભારું ત્યારે થાય કે આરો આવો ને વિપરીત થઈ જાય તો બીજાની વાત જ શું કરવી, ધ્યાન ના રાખે તો. 100 રૂપિયા આપે બુઢા દાદલને, શા માટે? કોઈ મહારાજના દર્શન કરવા જાય એટલે એનો ડેલો ખબર ને, જીવા ખાચરનો ડેલો પાદરમાં આવે, પાદરમાં, ન્યા પાદરમાં આવે એટલે ન્યાથી કે ક્યાં જાઉં છું મારા, હવે સહજાનંદમાં કાંઈ નથી, હું કેટલા વર્ષથી ભેગો રહ્યો, આખરે અહીં ખાટલો નાખીને બેહું પડ્યો, તો બધું ધોંગ ધતિંગને પાખંડ આલે છે. સોને આવી વાત કરે, નેગેટિવ વાત તમે સોને કરો તો 80 તો પાછા વળી જ જાય, કારણ કે જીવની ગ્રહણ શક્તિ પોઝિટિવની નથી. સાની છે? તમને કોઈ નેગેટિવ વાત કરશે, હમણાં આપણી સભા સરસ ભરાઈને બેઠી, હમણાં કેટલી વાર આવ્યું પોઝિટિવ થિંકિંગ પોઝિટિવ થિંકિંગ પોઝિટિવ થિંકિંગ આવી બધી વાતો આવી, પણ હમણાં સભા પૂરી થાય એટલે જય સદે ગુરુ સ્વામી અહીંથી થાય અને આ તમને જે બાંધ્યા છે એમાંથી તમને છૂટા મૂકી દેવામાં આવે, છૂટો દોર, પછી તમને જે તમને બધાય આગળ એક એક પાસે એક એક લાઉડસ્પીકર આવી ગયું ને, પછી તો દરેકને છૂટ, જે કહેવું હોય સ્વતંત્રતા, વાણી સ્વતંત્રતા. અને પછી કોઈ ફક્ત એક જણ આગળ જઈને એટલું જ કે ઓલાનું તમે સાંભળ્યું, આમ બહુ સ્વામી આગળ ડાપણ કરે પણ આવું છે, ત્યાં જો બીજો તો બાજુ પર થાંભલે ઊભો હોય, એ માનસી કરવાની તૈયારી કરતો હોય, હું હું વાત કરતા હતા તમે, વાહ ભાઈ વાહ. કેમ? નેગેટિવ તરત ઉતરે, ઝેર પીવાની જન્મો જન્મથી આ જીવને ટેવ પડી ગઈ છે, અમૃત પીવાની ટેવ નથી. પણ કોઈ કોઈનું હારું કહેતા હોય અને ત્યાં જઈને માનસી છોડીને જાય, હા ખરી કોને એમનો મહિમા મન કહો, મને નહોતી ખબર કે એ આવા છે, મને કહો થોડું, એવી રીતે સાંભળવા કોણ જાય? એવા બહુ ઓછા હોય, બહુ ઓછા, બહુ ઓછા એટલે આંગળીના ટેરવે ગણાય એટલા, હારા કહેવાય તોય ના હોય, કારણ કે આ જીવની વૃત્તિ નેગેટિવમાં છે, એને પોઝિટિવ કરવાની. જો ધામમાં પહોંચવું હશે તો, ધામમાં નથી પહોંચવું, સત્સંગ કરે રાખવો છે, કરાય રાખવો છે, તો ચો વાંધો નહીં, અહીં રહેવા માટે આપણે કહીએ જન્મો જન્મ મહારાજ તમારી સેવા કરવી છે એટલે થોડી રાખી છે વૃત્તિ, તો કંઈ વાંધો નહીં, પણ જો પહોંચી જ જવું છે, થાકી ગયા છીએ, તો પોઝિટિવ થિંકિંગ. નેગેટિવમાં તરત વિચાર થાય અને નેગેટિવ તરત ઉતરી જાય હૃદયની અંદર, એટલે એની અંદર ધ્યાન રાખવાનું છે. એટલે અહમ કોઈ જાતનું ધરવું નહીં. સાચા છે ને ભગવાન ઘણા સોંગા છે, નથી મોંઘા થયા મહારાજ, ખોટાને ન જડે ખોડતા તે દિન કે વળી આજ. આજે પણ જે સાચા ભક્તો છે, સાચા સંતો છે, સાચા સ્ત્રી ભક્તો છે કે પુરુષ ભક્તો છે, એની માટે ભગવાન આજે પણ સોંગા છે. પણ માની લો આપણે સાચા હોઈએ, ભગવાન સોંગા હોય તો પણ અહમ તો ધરવું જ નહીં. શ્રીજી મહારાજે પ્રથમના 56માં કીધું, ભગવાન એની ભક્તિને વશ વર્તતા હોય. આપણે ધારીએ કે મહારાજ ત્યાં મહારાજ પ્રગટ થઈ જતા હોય ને તો એના અહમમાં તો આવવું જ નહીં. મહારાજ કે જો એનું અહમ એને આવે તો એ 16 વલ્લું સોનું ના કહેવાય, એ 24 કેરેટ સોનું ના કહેવાય, મહારાજ એના પર રાજી ના થાય. ભક્તિને વશ વર્તતા હોય તોય ના કરવું. તો ભગવાન વશ ના વર્તતા હોય ને ખોટો અહમનો દંડો લઈને ફરે, ઓહો એની તો ભૂંડી દશા કહેવાય. જેને ભગવાન વશ વર્તતા નથી, ભગવાનની માનસી પૂજામાં 25 જગ્યાએ ફરવા જતો રહે છે અને ભગવાનનું ધ્યાન કરવા બે તો 1000 સંકલ્પ વિકલ્પો એને દાટી મારે છે
આવે એવો હોય અને જો કંઈક બીજું કરે તો એનાથી બહુ મોટું નુકસાન થાય. માટે સુકાનંદ સ્વામીનું આખ્યાન આપણને એમ શીખવાડે છે, આપણે સાચા બનીએ, સાચા બનીશું તો ભગવાન પ્રગટ છે. જે ભગવાનને સાચા ભાવથી આરાધે છે ભગવાન એને મળે છે. એટલે એક વખત આ છેલ્લી કડી ગાઈએ. હરિ સત્સંગમાં પ્રગટ બિરાજે, હરિ સત્સંગમાં પ્રગટ બિરાજે, હરિ કૃષ્ણને સાચા આરાધે, હરિ કૃષ્ણને સાચા આરાધે, તેને દેખાય છે નિત નિતે, તેને દેખાય છે નિત નિતે, વાતો કરે વાતો કરે ને ભેટે અતિ પ્રીતે, 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 વાતો કરે ને ભેટે અતિ પ્રીતે. નક્કી કર્યું કે મહારાજ તો પ્રગટ સત્સંગમાં છે. સુકાનંદ સ્વામીએ પત્ર જોઈને મહારાજે જે વાતો કરી હતી એને યાદ કરતા રહ્યા. પછી સ્વામીએ પત્ર દેશાંતરોમાં હરિભક્તો ઉપર મોકલાવ્યો કે મહારાજે દિવ્ય સ્વરૂપે આ પત્ર લખાવ્યો છે, મહારાજની આજ્ઞા છે, એ પ્રમાણે પત્ર મોકલ્યો. ત્યારે સત્સંગની અંદર અનેક નરનારીઓને શ્રીજી મહારાજ પ્રગટ સત્સંગમાં છે આવી પ્રતીતિ આવી છે. આવું અહીં સ્વામીનું આખ્યાન છે. સ્વામીના આખ્યાનમાં હવે આગળ આપણે આવતી સભાની અંદર ઊંડા ઉતરીશું. હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરે માધવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ વજે. હરિ કૃષ્ણ મહારાજ.